નરથાણા પોલીસ મથકના હત્યા કેસમાં વચકડાના જામીનની મુદત લંબાવવા હાઈકોર્ટમાં માંદગીનું બોગસ સર્ટિફિકેટ રજૂ કરનાર હત્યારા અને તેની પત્ની ઉપરાંત માત્ર રૂપિયા 2000 માં સર્ટિફિકેટ લખી આપનાર લિંબાયતના સાંઈ દર્શન ક્લિનિક એન્ડ નર્સિંગ હોમના ડોક્ટર સહિત 3 વિરુદ્ધ લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. લિંબાયત પોલીસે આ બનાવમાં ગતરોજ બોગસ સર્ટિફિકેટ લખી આપનાર ડોક્ટરની ધરપકડ કરી હતી. પ્રાપ્ત વિગત અનુસાર ફેબ્રુઆરી 2019માં સીમાડા વિસ્તારમાંથી વેલંચાના શિવ પાર્ક રો હાઉસમાં રહેતા 41 વર્ષીય કિરીટ મંજી વિરદિયાની ચપ્પુના ગાજીકે કરપીણ હત્યા કરવામાં આવી હતી. હત્યા કરવાના ગુનામાં સરથાણા પોલીસે મૂળ ભાવનગરના અને કામરેજના વાસ્તુ રો હાઉસમાં રહેતો 35 વર્ષીય અનિલ ઉર્ફે ભાણો ગોવિંદ વાઘાણીની ધરપકડ કરી લાજપોર જેલમાં મોકલી આપ્યો હતો. અનિલે ગત તારીખ 19 થી 18 ફેબ્રુઆરી દરમિયાન 10 દિવસના વચગાળાના જામીન પર મુક્ત થયો હતો, પરંતુ ત્યારબાદ તે પુનઃ લાજપોર જેલમાં હાજર થયો ન હતો અને તે દરમિયાનમાં અનિલની પત્ની પરિતા વાઘાણીએ અનિલને ડેન્ગ્યુ અને કમળાની બીમારી હોવાથી વચગાળાના જામીનની મુદત લંબાવવા ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. અરજીમાં અનિલને સારવાર કરનાર લિંબાયતના સાંઈ દર્શન ક્લિનિક એન્ડ નર્સિંગ હોમના ડોક્ટર રાજેશ રામકિશોર યાદવનો સર્ટિફિકેટ અને મારુતિ ક્લિનિકનો લેબોરેટરી રિપોર્ટ રજૂ કર્યો હોવાથી હાઈકોર્ટ દ્વારા આ અંગે સુરત પોલીસને તપાસ કરવા જણાવ્યું હતું. તપાસ અંતર્ગત સાંઈ દર્શન ક્લિનિક એન્ડ નર્સિંગ હોમના ડોક્ટર યાદવની પૂછપરછમાં સર્ટિફિકેટ તેમણે આપ્યાનું, પરંતુ સારવારના કોઈ પુરાવા આપ્યા ન હતા. ઉપરાંત ક્લિનિકમાં માત્ર દર્દીના નામ અને સરનામા તેમજ ફી અંગેનું રજીસ્ટ્રેશન હોય છે, પરંતુ તેમાં અનિલ વાઘાણીનું ક્યાંક નામ ન હતું, જેથી તારીખ 5 એપ્રિલના રોજ જે સર્ટિફિકેટ લખી આપ્યું તે માત્ર રૂપિયા 2000 લઈને લખી આપ્યાનું ડોક્ટર યાદવે કબૂલાત કરી હતી. ઉપરાંત જે મારુતિ ક્લિનિક લેબોરેટરીનો રિપોર્ટ કર્યો હતો તે બી લેબોરેટરી અને ડોક્ટર પ્રવીણ યાદવ પણ અસ્તિત્વમાં નહીં હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું, જેથી આ અંગે એસીપી સીકે પટેલે બોગસ મેડિકલ શરતી લખનાર ડોક્ટર યાદવ અને વાઘાણી દંપતી વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. લિંબાયત પોલીસે આ ગુનામાં ગતરોજ ડોક્ટર રાજેશ રામકિશોર યાદવની ધરપકડ કરી હતી.